હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 1 ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના જોશું. પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. પ્રશ્ન 1 છે કે તુર્કોએ ક્યુ શહેર જીતી લેતા યુરોપિયન પ્રજાને ભારત તરફ જળમાર્ગ શોધવાની ફરજ પડી. ઓપ્શન એ કાબુલ, ઓપ્શન બી કોન્સ્ટિનોપોલ, ઓપ્શન સી દમાસ્કા, ઓપ્શન ડી જેસુલેમ. ઓપ્શન બી સાચો જવાબ છે, ઓપ્શન બી કોન્સ્ટિનોપોલ. પ્રશ્ન બીજો, નીચેની પૈકી ભારતમાં કઈ વસ્તુની યુરોપિયન પ્રજાને અત્યંત આવશ્યકતા હતી? ઓપ્શન એ મરી મસાલાની, ઓપ્શન બી રેશમી કાપડની, ઓપ્શન સી અફીણની, ઓપ્શન ડી ઇમારતની. સાચો જવાબ છે એ મરી મસાલાની. ત્રીજો પ્રશ્ન છે, ભારત તરફ આવંચણમાં કોણે શોધ્યો? ઓપ્શન એ કોલંબસે, ઓપ્શન બી બાર્થો લિયોમ્યુસ ડાયઝે, ઓપ્શન સી વાસ્કો દ ગામા, ઓપ્શન ડી કેપ્ટન કુકે. સાચો જવાબ છે વાસ્કો દ ગામાએ. પ્રશ્ન ચોથો, ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી? એ ફ્રાન્સિસ ડી ડિસોઝાએ, ઓપ્શન બી ટોયે ટોમસ ડી હેનિબાલે, ઓપ્શન સી ફાસિકો ડી આલ્મડાએ, ઓપ્શન ડી આલ્ફા જો ડી આલ્બુકર્કે. તો સાચો જવાબ છે ડી આલ્ફા જો ડી આલ્બુકર્કે. પ્રશ્ન નંબર પાંચ, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? એ ઓપ્શન એ દમણ, ઓપ્શન બી દીવ, ઓપ્શન સી ગોવા, ઓપ્શન ડી દાદરનગર હવે. સાચો જવાબ છે ઓપ્શન સી ગોવા. પ્રશ્ન નંબર છ, નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી? ઓપ્શન એ અંગ્રેજ, ઓપ્શન બી ડેનિશ, ઓપ્શન સી ડચ, ઓપ્શન ડી પોર્ટુગીઝો. સાચો જવાબ છે ઓપ્શન ડી પોર્ટુગીઝ. પ્રશ્ન નંબર 7, અંગ્રેજોએ ભારતના પોતાની પ્રથમ કોઠી વેપારી મથક ક્યાં અને ક્યારે સ્થાપી? ઓપ્શન એ હુગલી નદીના કિનારે 1605માં, ઓપ્શન બી સુરતમાં ઈસવીસન 1613માં, ઓપ્શન સી શ્રીરામપુરમાં ઈસવીસન 1610માં, ઓપ્શન ડી મદ્રાસમાં ચેન્નઈમાં ઈસવીસન 1612. સાચો જવાબ છે સુરતમાં ઈસવીસન 1613માં. પ્રશ્ન નંબર 8, અંગ્રેજોની ફોર્ટ વિલિયમની નામની વસત આજે ક્યાં નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ ગોવિંદપુર, ઓપ્શન બી કોલકાતા, ઓપ્શન સી શ્રીરામપુર, ઓપ્શન ડી ઢાકા. સાચો જવાબ છે ઓપ્શન બી કોલકાતા. પ્રશ્ન નંબર 9, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું? ઓપ્શન એ માછલીપટ્ટનમ, ઓપ્શન બી મદ્રાસ, ઓપ્શન સી કારિકલ, ઓપ્શન ડી કોલકાતા. સાચો જવાબ છે ઓપ્શન એ માછલીપટ્ટનમ. પ્રશ્ન નંબર 10, ગોલકોંડાના શાસક પાસેથી ફરમાણ મેળવી માછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? ઓપ્શન એ અંગ્રેજ, ઓપ્શન બી ડચ, ઓપ્શન સી ફ્રેન્ચ, ઓપ્શન ડી ફ્રેન્ચ ડેનિશ. તો ઓપ્શન સાચો જવાબ છે ઓપ્શન બી ડચ. 11મો પ્રશ્ન, કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ? ઓપ્શન એ પ્લાસીના, ઓપ્શન બી કર્ણાટકના, ઓપ્શન સી બક્સરના, ઓપ્શન ડી મદ્રાસના. સાચો જવાબ છે પ્લાસીના. પ્રશ્ન નંબર 12, કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો મળ્યો? એ ઓપ્શન એ મદ્રાસ ચેન્નઈના, ઓપ્શન બી બક્સરના, ઓપ્શન સી તાજોરના, ઓપ્શન ડી પ્લાસીના. સાચો જવાબ છે ઓપ્શન બી બક્સરના. પ્રશ્ન નંબર 13, અંગ્રેજોએ ને દીવાની અધિકારો મળતા બંગાળમાં કઈ પદ્ધતિ અમલમાં આવી? ઓપ્શન એ એકચક્રી શાસન પદ્ધતિ, ઓપ્શન બી દીવાની શાસન પદ્ધતિ, ઓપ્શન સી ત્રિમુખી શાસન પદ્ધતિ, ઓપ્શન ડી દીવાની સાહેબ પદ્ધતિ. સાચો જવાબ છે ઓપ્શન સી ત્રિમુખી શાસન પદ્ધતિ. પ્રશ્ન નંબર 14, પ્રથમ બે મૈસૂર વિગ્રહ અંગ્રેજોને કોની સાથે થયા હતા? પ્રશ્ન 14મો, પ્રથમ બે મૈસૂર વિગ્રહ અંગ્રેજોને કોની સાથે થયા હતા? ઓપ્શન એ હૈદર અલી સાથે, ઓપ્શન બી રણજીતસિંહ સાથે, ઓપ્શન સી ટીપુ સુલતાન સાથે, ઓપ્શન ડી બાજીરાવ બીજા સાથે. સાચો જવાબ છે ઓપ્શન એ હૈદર અલી સાથે. 15મો પ્રશ્ન, તૃતીય અને ચતુર્થ મૈસૂર વિગ્રહ અંગ્રેજોને કોની સાથે થયા હતા? ઓપ્શન એ નાના ફડણી વીસ સાથે, ઓપ્શન બી ટીપુ સુલતાન સાથે, ઓપ્શન સી હૈદર અલી સાથે, ઓપ્શન ડી મહંત અલી સાથે. સાચો જવાબ છે મહંમદ અલી સાથે. પ્રશ્ન નંબર 16, કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યા હતા? ઓપ્શન એ પ્રથમમાં, ઓપ્શન બી દ્વિતીયમાં, ઓપ્શન સી તૃતીયમાં, ઓપ્શન ડી ચતુર્થમાં. સાચો જવાબ છે ઓપ્શન ડી ચતુર્થમાં. 17મો પ્રશ્ન, પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું? ઓપ્શન એ કોલ્હાપુરમાં, ઓપ્શન બી નાગપુરમાં, ઓપ્શન સી પુણેમાં, ઓપ્શન સી સતારામાં. સાચો જવાબ છે ઓપ્શન સી પુણેમાં.
18મો પ્રશ્ન, કયા ધારા 99 ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી હતી? ઓપ્શન એ પીઠના ધારા 99, ઓપ્શન બી નિયામકના ધારા 99, ઓપ્શન સી ખાલસાના ધારા 99, ઓપ્શન ડી સનદી ધારા 99. ઓપ્શન સાચો જવાબ છે ઓપ્શન બી નિયામક ધારા 99. 19મો પ્રશ્ન, કયા ધારા 99 ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી? ઓપ્શન નિયામક ધારા 99, ઓપ્શન બી પીઠના ધારા 99, ઓપ્શન સી સનદી ધારા 99, ઓપ્શન ડી ખાલસા ધારા 99. સાચો જવાબ છે ઓપ્શન નિયામક ધારા 99. પ્રશ્ન નંબર 20, કયા ગવર્નર જનરલે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી? લોર્ડ વેલેસલીએ, પ્રશ્ન ઓપ્શન બી લોર્ડ ડેલહાઉસી, ઓપ્શન સી લોર્ડ કોર્નવોલિસે, ઓપ્શન ડી લોર્ડ હેસ્ટિંગ્સ. સાચો જવાબ છે લોર્ડ કોર્નવોલિસે. પ્રશ્ન નંબર 21, કયા ગવર્નર જનરલ સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઊંચા હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી? ઓપ્શન એ લોર્ડ વેલેસલીએ, ઓપ્શન બી લોર્ડ ડેલહાઉસીએ, ઓપ્શન સી રિપનએ, ઓપ્શન ડી લોર્ડ વિલિયમ પેટી. સાચો જવાબ છે લોર્ડ વેલેસલીએ. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પસંદ કરીને લખો. પ્રશ્ન એ, પ્રાચીન કાળમાં ખાલી જગ્યા ભારત અને યુરોપના વેપારના માધ્યમનું મુખ્ય મથક હતો? તો જવાબ આવશે એમાં કોન્સ્ટિનોપલ. ત્રીજો પ્રશ્ન, ઈસવીસન 1498માં વાસ્કો દ ગામાએ કાલિકટના રાજા ખાલી જગ્યા પાસેથી મરી મસાલાનો વેપાર કરવાની પરવાનગી મેળવી? સાચો જવાબ છે સામુદ્રી. પ્રશ્ન નંબર 3, ડેનિશ પ્રજા ખાલી જગ્યાની વતની હતી? તેમાં જવાબ આવશે ડેનમાર્ક. ચોથો પ્રશ્ન, ડેનિશ પ્રજાએ બંગાળમાં ખાલી જગ્યામાં કોઠી સ્થાપી સિરાનપુરમાં? ઈસવીસન ખાલી જગ્યામાં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપના કરવામાં આવી? જવાબમાં આવશે 1600. છઠ્ઠો પ્રશ્ન, અંગ્રેજોએ ઊભી કરેલી કિલ્લાબંધીવાળી ખાલી જગ્યા નામની નવી વસાહત આજે કોલકાતામાં તરીકે ઓળખાય છે? જવાબમાં આવશે ફોર્ટ વિલિયમ. પ્રશ્ન નંબર 7, અંગ્રેજોએ ઈસવીસન ખાલી જગ્યામાં બંગાળની પોતાની પ્રથમ કોઠી સ્થાનની સ્થાપના કરી? જવાબમાં આવશે 1651. પ્રશ્ન નંબર 8, ઈસવીસન 1757 બંગાળના નવાબ ખાલી જગ્યા અને અંગ્રેજો વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું? જવાબમાં આવશે સિરાજ ઉદ દોલાન. પ્રશ્ન નંબર 9, બંગાળના નવાબ સિરાજ ઉદ દોલાના મુખ્ય સેનાપતિ ખાલી જગ્યાના વિશ્વાસઘાતના કારણે પ્લાસીનું યુદ્ધમાં નવાબની હાર થઈ? જવાબમાં આવશે મીર જાફર. પ્રશ્ન નંબર 10, ઈસવીસન ખાલી જગ્યા સુધીમાં સમગ્ર ભારતમાં અને શાસનમાં પરિવર્તન થયું? ઈસવીસન 1818માં. પ્રશ્ન નંબર 11, ઈસવીસન ખાલી જગ્યા બક્ષાનું યુદ્ધ થયું? જવાબમાં આવશે 1764. 12મો પ્રશ્ન, બક્ષાના યુદ્ધ વખતે બંગાળનો નવાબ ખાલી જગ્યા હતો? જવાબ આવશે મીર કાસિમ. 13મો પ્રશ્ન, ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ખાલી જગ્યા લડતા વીરગતિ પામ્યા? જવાબમાં આવશે ટીપુ સુલતાન. 14મો પ્રશ્ન, મરાઠાઓએ પેશ્વાને પોતાના રાજ્યને ખાલી જગ્યા વિભાગમાં વહેંચ્યું? જવાબ આવશે ચોથા, ચાર વિભાગોમાં. પ્રશ્ન નંબર 15, ચતુર્થ મૈસૂર વિગ્રહમાં વિજય બનેલા અંગ્રેજો એ મૈસૂરનું રાજ્યને અગાઉના ખાલી જગ્યા રાજ્ય રાજવંશને સોંપ્યું? વાડી વાડિયાને. 16મો પ્રશ્ન, મરાઠા અને અંગ્રેજો વચ્ચેના પ્રથમ યુદ્ધમાં બંને વચ્ચે ખાલી જગ્યાની સંધિ થઈ? સાલબાઈની. પ્રશ્ન નંબર 17મો, ગવર્નર જનરલ ખાલી જગ્યા ઈસ્ટ ઇન્ડિયાની કંપનીના કર્મચારીઓને વેપાર કરવા અને પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણ કર્યું કોર્નવોલિસે? પ્રશ્ન નંબર 18મો, ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે આધુનિક ખાલી જગ્યાની સ્થાપના કરી પોલીસ તંત્રની? પ્રશ્ન નંબર 19મો, ગવર્નર જનરલ લોર્ડ ખાલી જગ્યાના સમયના કલકત્તાના મદ્રાસ અને મુંબઈના હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી? વિલિયમ બેટિંગે. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે પસંદ કરી સાચા ખોટાની નિશાની કરો. પ્રશ્ન નંબર 1, આર્થિક સમૃદ્ધિને કારણે ભારતમાં હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર બન્યું રહ્યું છે? સા તેમાં આવશે સાચું. પ્રશ્ન નંબર 2, ઈસવીસન 1453માં યહૂદીઓએ કોન્સ્ટિનોપલ જીતી લીધું? એમાં જવાબ આવશે ખોટું. ત્રીજો પ્રશ્ન, યુરોપના ફ્રાન્સ પોર્ટુગલ અને સ્પેન વગેરે રાષ્ટ્રોએ ભારતમાં આવન જળમાર્ગ શોધવામાં પ્રયાસો કર્યા? તેમાં ખોટું આવશે. ચોથો પ્રશ્ન, કાલિકટના રાજા સામુદ્રિકે પોર્ટુગીઝોને સુતરાઉ કાપડના વેપાર કરવાની પરવાનગી આપી? તેમાં સાચું આવશે. પ્રશ્ન નંબર 5,
વાઇસરોયે ફાન્સિસ્કો ડી આલ્મેડાએ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. પાંચમામાં ખોટું ઓપ્શન. છઠ્ઠો પ્રશ્ન, હોલિંડ ડેનિસ પ્રજાએ બંગાળની શ્રીરામપુર કોઠીની મથકની સ્થાપના કરી, તેમાં છઠ્ઠામાં પણ ખોટું આવશે. સાતમો પ્રશ્ન, અંગ્રેજોએ ઈસવીસન 1651 હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી, તેમાં સાચું આવશે. પ્રશ્ન નંબર આઠમાં, દક્ષિણ ભારતમાં એકાધિકાર સ્થાપન મુદ્દે ફ્રેન્ચો અંગ્રેજ સાથે કર્ણાટક વિગ્રહો થયા, તો તેમાં ખોટું આવશે. પ્રશ્ન નંબર નવ, બંગાળના નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને આપી દીધું, તેમાં સાચું આવશે. દસમામાં, બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1757 થયું હતું, તો તેમાં ખોટું આવશે. અગિયારમાં, દ્વિતીય મૈસૂર વિગ્રહ સમય ઈસવીસન 1782 હૈદર અલીનું અવસાન થતાં બંને પક્ષ વચ્ચે સંધિ થઈ, અગિયારમાં સાચું. પ્રશ્ન નંબર બાર, તૃતીય મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન લડતા લડતા વીરગતિ પામ્યા, બારમાં ખોટું. તેરમો પ્રશ્ન, ઈસવીસન 1761 પાણીપતના બીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ, તેરમાં ખોટું. ચૌદમો પ્રશ્ન, તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં અંગ્રેજોની કારમી હાર થઈ, ચૌદમાં ખોટું. ગવર્નર જનરલ લોર્ડ વિલિયમે મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને અલગ કર્યા, પંદરમાં ખોટું. સોળમો પ્રશ્ન, ભારતમાં બ્રિટિશ અને શાસનની વિશેષ ઔદ્યોગિક નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું, પંદરમાં સોળમાં સાચું. સત્તર, બ્રિટિશ ન્યાય વિષયક વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ સમાજવાદને મજબૂત બનાવવાનો હતો, સત્તરમાં ખોટું. હવે બંધ બેસતા જોડકા જોડો. પાણીપતનું ત્રીજો યુદ્ધ, એમાં આવશે મરાઠાઓની હાર. બીજું, પેશવાનું મુખ્ય મથક આવશે પુણે. પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધ. ત્રીજામાં આવશે પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધમાં અંગ્રેજ સાલબાઈની સંધિ. ચોથું છે દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં આવશે લોર્ડ વેલેસ્લી. બીજું જોડકું, આધુનિક પોલીસ સત્તાઓની સ્થાપકો કોણ હતા, તો એમાં જવાબ આવશે લોર્ડ કોર્ન વોલિસે. બીજો, ન્યાયતંત્રની શરૂઆત કરનાર લોર્ડ વોરન હેસ્ટિંગ હતો. ત્રીજું, ન્યાયતંત્ર ભારતીયોની ઉચ્ચ હોદ્દા ઉપર નિમણૂક લોર્ડ વિલિયમ બેટિકે. ચોથામાં ભારતમાં ગવર્નર જનરલની નિમણૂકમાં આવશે નિયામક ધારો. આજનો વિડીયો અહીંયા પૂરી કરીએ છીએ. વિડીયો પસંદ, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વંદે માતરમ.